नमस्कार मित्रों, गुड इवनिंग। तो फरी एक बार आपनों वलेरा क्लासेस में स्वागत है। हूँ जो जतन वलेरा अने आजे आपणे शुरू करवा जई रह्या छे जे आपणा आगळना लेक्चरनी अंदर बाकी हता ए दाखलाने कंटीन्यू करिए। तो लास्ट बे लेक्चरथी मित्रों आपणे ए ज कंटीन्यू करीए छीए, एटले के भागाकारनी रीत, शेष प्रमेयनी रीत थोड़ी अटपटी छे। नॉर्मल भागाकार करता थोड़ा आपणा ए भागाकार केवा जवाय, बहुपदीना भागाकार छे एटले थोड़ा आपणने डिफिकल्ट पड़े छे। ओके, तो वधारे समय न बगाडता स्टार्ट करीए आपणे स्वाध्याय 2.3 नो प्रश्न नंबर 1, जेमां तीजो दाखलो जेनी अंदर आपणने बहुपदी एटले के भाज्य आप्युं छे एक्स नो घन वत्ता 3x² वत्ता 3x वत्ता 1। અને બહુપદી જે છે એને આપણે સાના વડે ભાગવાની છે, તો કે ભાજક એટલે કે જી ઓફ એક્સ આપણને આપેલું છે x + 5। આ રીતે આપણે એનો ભાગાકાર કરવાનો છે। કરીએ શરૂઆત એક્સ નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1। एक्स नो घन वत्ता 3x² वत्ता 3x वत्ता 1 अने जे जी ऑफ एक्स आपणने आप्युं छे एक्स वत्ता पाय। जो घणी वार लोको शुं करता है भाई, तो घणी वार लोको रकम जोईने गभराई जाय कि सर आमां तो पाय छे हवे शुं करीशुं। पण बहु टेन्शन नहीं लेवानुं बाळको, जिंदगीनी अंदर आवुं जोईए भाई। जे देखाय एवुं कंई होतुं नथी, बहु सरळ होय छे। पिझ्झा जेवुं कामकाज छे भाई। पिझ्झा तो के आवे चौरस बॉक्सनी अंदर, खोलो तो गोल होय अने पीस काढो तो त्रिकोण होय। मतलब जेवुं देखाय एवुं होतुं नथी। जेटलो अघरो आपणने दाखलो लागे छे एटलो दाखलो ते अघरो छे नहीं। આપણે તો નિયમોને અનુસરવાના છે, બાકી બધું તો માત્ર સાદુરૂપનો ખેલ છે। ઓકે, શરૂઆત કરીએ આપણી એઝ ઇટ ઇઝ પ્રમાણે। તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો, તો કે સૌથી પહેલાં આપણને ખબર છે અહીંયા જે પ્રથમ પદ છે એના જેવું જ આપણે પ્રથમ પદ અહીંયા બનાવવાનું છે। ઓકે, તો કરી નાખીએ। તો કે સર અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત। અહીંયા કેટલી છે? 1 ઘાત। તો કેટલી ઘાત વડે એનો ગુણાકાર કરીશું? તો 2 ઘાત વડે। 2 ઘાત વડે એટલે કે એક્સના સ્ક્વેર વડે તેનો ગુણાકાર કરો। અહીંયા પણ લખો એક્સનો વર્ગ એટલે કે એક્સનો સ્ક્વેર। ઓકે, એક્સનો સ્ક્વેર ઇન્ટુ એક્સ તો એનો મિનિંગ થાય છે એક્સનો સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે કે એક્સનો ઘન। એક્સનો સ્ક્વેર ઇન્ટુ પાય એટલે પ્લસ પાય એક્સ સ્ક્વેર। શું આવશે? પાય એક્સ સ્ક્વેર। પછી શું કરીશું? તો પછી કરીશું આપણે નિશાની બદલવાની, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ। આ અહીંયા આપણે વાત કરીએ તો આ બંને શું થઈ જશે? કટ થઈ જશે। શું થઈ જશે? કટ। બાકી જે છે તેને એઝ ઇટ ઇઝ લખી નાખીએ। એક્સ સ્ક્વેરને સામાન્ય કાઢું તો અહીંયા બચે છે 3, અહીંયા બચે છે પાય, એટલે આને આ રીતે લખું 3 - નિશાની ઓછાની અહીંયા આવશે પાય। એક્સ સ્ક્વેર બંનેમાંથી સામાન્ય કાઢ્યું છે। અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા આપણે પાયના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે, એટલે કોઈપણ વિદ્યાર્થી પાયની કિંમત નહીં મૂકે ત્યાં। કે સર અમને 1.73 એ મૂકીને કરવાની કોઈ જરૂર નથી, અહીંયા પાયના સ્વરૂપમાં જ આપણે જવાબ લાવવાનો છે। અને આપણે તો કે ત્યાં આના આગળના દાખલાની અંદર આપણે જોયું સાદુરૂપ આપતા હતા, કારણ કે બંને અંકગણિત, બરાબર, બંને આંકડા હતા। અહીંયા આંકડાકીય માહિતી નથી। ઉપરથી એઝ ઇટ ઇઝ વત્તા 3x વત્તા 3x વત્તા 1। ઓકે, ક્લિયર? ફરી પાછું એઝ ઇટ ઇઝ શરૂઆત કરીએ આપણે। તો ફરી પાછું અહીંયા જોઈ શકો છો, અહીંયા છે x, અહીંયા છે એક્સનો સ્ક્વેર। તો શું જોઈશે? તો કે 1x જોઈશે, 1x સાથે તો કે આગળ છે 3 - પાય, એટલે અહીંયા તો કે 3 - પાય। 3 - પાય ઇન્ટુ એક્સ વડે હું આ પદને ગુણાકાર કરીશ તો મને મળશે આખું પદ 3 - પાય ઇન્ટુ એક્સનો સ્ક્વેર। કરી નાખીએ ગુણાકાર, 3 - પાય ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સનો સ્ક્વેર, અહીંયા આનો ગુણાકાર કરીએ, બરાબર છે? તો શું આવશે? પ્લસ 3 - પાય ઇન્ટુ એક્સ ઇન્ટુ પાય। ઓકે, હવે તો ત્યારબાદ શું કરીશું? તો કે ત્યારબાદ એની નિશાની જે છે એ નિશાની બદલીએ, પ્લસ જે છે ત્યાં માઇનસ કરો, અહીંયા પણ પ્લસનું માઇનસ। ઓકે, જે કટ થાય છે એને કટ કરી નાખીએ, આ બંને થઈ જશે કટ। ત્યાર પછી આનું મિત્રો સાદુરૂપ આપવાનું છે, ધ્યાનથી બરાબર જોજો એનું સાદુરૂપ કઈ રીતે આવશે। તો બંનેમાંથી સામાન્ય નીકળે છે શું છે? તો કે એક્સ, એટલે બંનેમાંથી એક્સને આપણે સામાન્ય કાઢી નાખીએ। ઉપર બચે છે તો ઉપર બચે છે 3, નીચે તો કે માઇનસ અને પાય, માઇનસ અને પાય, આ કાઉન્સ તો ખરો જ,
ત્રણ માઇનસ ફાઈવ ઓકે અને આ મોટો એક કાઉન્સ આપણે કાઉન્સને મોટા કાઉન્સ વડે દર્શાવી નાખીએ એટલે એક્સ તો કોમન કાઢ્યો જ છે એક્સ કોમન કાઢ્યો ઉપર બચ્યો ત્રણ અહીંયા પાય આગળ લઈએ એટલે પાય ત્રણ માઇનસ પાય સાદુરૂપ આપી દઈએ તો ત્રણ માઇનસ પાય ઇન્ટુ એટલે કે ત્રણ પાય માઇનસ માઇનસ પ્લસ એટલે કે પાયનો સ્ક્વેર એને આપણે જો બહુપદીના વ્યાપક સ્વરૂપમાં લખીએ તો પાય સ્ક્વેર સૌથી આગળ આવશે પછી માઇનસ ત્રણ પાય અને પછી ત્રણ બરાબર એ પ્રમાણે લખી નાખીએ તો અહીંયા આવશે શું આવે છે ત્યાં આવશે પાયનો સ્ક્વેર માઇનસ ત્રણ પાય વત્તા ત્રણ ઓકે પાયનો સ્ક્વેર માઇનસ ત્રણ પાય વત્તા ત્રણ ઓકે એ જે બચ્યું ત્યાર પછી તો ઉપરથી શું આવે તો કે ઉપરથી આવે છે એક્સ ઓકે એની સાથે એક્સ પણ અહીંયા ગુણાકારમાં આવશે ત્યાર પછી તો કે ઉપરથી આવે છે એક ઓકે ક્લિયર ડન આ એક્સ કોમન કાઢ્યો બાકી સાદુરૂપ આપ્યો ઉપરથી વન હવે થ્રી માઇનસ પાય વડે અહીંયા આપણે ગુણાકાર કર્યો છે તો લખી નાખીએ પ્લસ થ્રી માઇનસ પાય ઇન્ટુ એક્સ ઓકે નાઉ હવે થોડું આગળ જોઈએ એની અંદર ના હવે અહીંયા જુઓ અહીંયા એક્સ છે તો અહીંયા પણ એક્સ પરંતુ આગળ આ સંપૂર્ણ પદ આપણે મૂકવાનું છે તો એ સંપૂર્ણ પદનો ગુણાકાર અહીંયા આપણે કરવો પડશે એટલે કે ગુણાકારની અંદર આપણે લખીશું પાયનો સ્ક્વેર માઇનસ ત્રણ પાય વત્તા ત્રણ ઓકે એના વડે ગુણાકાર કર્યો છે એટલે અહીંયા સરવાળામાં આવશે પાયનો સ્ક્વેર ઓછા ત્રણ પાય વત્તા એક્સ આ આપણું આખું ભાગફળમાં જ આવશે અને હવે એને ગુણાકાર કરીએ તો ગુણાકારનો જે રકમ આવે છે એ લખીએ સંપૂર્ણ ગુણાકાર એટલે પહેલો પદ જેવું જ આવશે પાયનો સ્ક્વેર ઓછા ત્રણ પાય વત્તા ત્રણ ઇન્ટુ એક્સ અને ફરી પાછું પેલા પદ સાથે ગુણાકાર પ્લસ તો કે પાય સાથે એટલે કે પાયનો સ્ક્વેર માઇનસ ત્રણ પાય વત્તા ત્રણ વત્તા ત્રણ અચ્છા અહીંયા એક્સ નહીં આવે અહીંયા આવશે ત્રણ આવશે માળખ બરાબર છે ઓકે એટલે વત્તા ત્રણ ઇન્ટુ શું આવશે તો કે એની સાથે ફરી પાછો આપણે પાયનો પણ ગુણાકાર છે હવે શું કરીશું તો હવે આપણે નિશાની બદલી નાખીએ એટલે પ્લસનું માઇનસ અહીંયા પ્લસનું માઇનસ ઓકે જે કટ થતું એ કટ કરી નાખો આ પણ કટ કરી નાખો આ પણ કટ કરી નાખો ત્યાર પછી આને શું આપવાનું છે આપણે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપી દઈએ અહીંયા જે આ ત્રણ છે તેને માઇનસ વડે ગુણાકાર ઓકે હવે આપી દઈએ આપણે તેને સાદુરૂપ સાદુરૂપની અંદર તો કે ઉપર પ્લસ વન છે એ અહીંયા આવશે પ્લસ વન માઇનસ આ પાયને આપણે આગળ લખીએ ઇન્ટુ પાયનો સ્ક્વેર માઇનસ ત્રણ પાય વત્તા ત્રણ ઓકે આખાને સાદુરૂપ આપો તો સાદુરૂપ આપીશું એટલે વન માઇનસ પાય ઇન્ટુ પાય સ્ક્વેર એટલે પાયનો ઘન માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ પાય સ્ક્વેર અને માઇનસ પ્લસ માઇનસ એટલે શું આવશે ત્રણ પાય એટલે ફાઇનલ આન્સર આપણો આવે છે પાયનો વન માઇનસ પાયનો ઘન વત્તા ત્રણ પાય સ્ક્વેર માઇનસ ત્રણ પાય હવે આ રીતે જો આપણે કરીએ તો આ જે દાખલાનો જવાબ છે તે પણ આપણો સાચો છે પણ ઘણા બાળકોનો આગ્રહ એવો હોય છે કે સર ચોપડીમાં છે જવાબ લાવો તો એને આપણે થોડો સાદી ભાષામાં મેં તમને કીધું એ પ્રમાણે કે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો વ્યાપક સ્વરૂપમાં સૌથી વધારે ઘાત ત્યાર પછી ઓછી ત્યાર પછી એના પછી ઓછી ત્યાર પછી અચળ તો એને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ માઇનસ પાયનો ઘન વત્તા ત્રણ પાયનો સ્ક્વેર ઓછા ત્રણ પાય માઇનસ પાયનો ઘન વત્તા ત્રણ પાય સ્ક્વેર ઓછા અને આ પ્લસ વન જે છે એને ત્યાં મૂકીએ છેદમાં તો આ જે છે આપણું કયું સ્વરૂપ થયું વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ સ્વરૂપ જે આપણે કહીએ છીએ તે તો એની અંદર એટલે આ જવાબ ત્રણે ત્રણ જવાબ આ જવાબ પણ મિત્રો સાચો છે આ પણ સાચો છે અને એ જવાબ પણ આપણને સાચો આપે છે ઓકે ક્લિયર તો અહીંયા જે આપણી ભાગાકારની જે રીત હતી બહુપદીઓના ભાગાકાર એના દાખલા આપણે જોયા અને ખૂબ જ અગત્યનો દાખલો છે આ દાખલો પણ તો આ દાખલો બરાબર બરાબર ધ્યાનથી જોજો અને સંપૂર્ણ સમજજો ઓકે થેન્ક યુ વેરી મચ.